નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોઈ ગયા કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર 41 વિવિધ સાધનો માટેની ઓનલાઈન અરજી કરવાનું શરૂ થઈ ગયું છે. તેમાંનું એક સાધન એવું ટ્રેક્ટર માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકાય અને યોજના અંગેની સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું. તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી દેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. ખેડૂતો માટે સાધન સહાય, તો તે અન્વયે આપણે આજે ટ્રેક્ટર સહાય યોજનામાં રૂપિયા 60,000 સુધીની સહાય મળી રહી છે. તો તેના માટે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે જોઈશું. તો ચાલો આપણે સૌપ્રથમ બ્રાઉઝર ખોલી અને તેમાં આઈ ખેડૂત પોર્ટલ ખોલી લઈએ છીએ. તો મિત્રો, તમારા મોબાઈલ પર બ્રાઉઝર ખોલી અને આઈ ખેડૂત gujarat.gov.in લખશો એટલે આ પ્રમાણેનું આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ ખુલી જશે, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ, ત્યાંથી તમે ક્લિક કરશો એટલે સીધા આ વેબસાઇટ ઉપર આવી જશો. તો અહીંયા આવ્યા પછી અહીંયા મેનુઓમાં તમે જોઈ શકો છો કે યોજનાઓ નામનો એક મેનુ છે, અથવા તો થોડું સ્ક્રોલ કરશો એટલે નીચે જમણી બાજુએ વિવિધ યોજનાઓમાં અરજી કરો એ પ્રમાણેનો આ મેનુ જોવા મળી રહ્યો છે. તો અહીંયા આપણે વિવિધ યોજનાઓમાં અરજી કરો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. જે ક્લિક કરતા પેજ લોડ થશે અને લોડ થયા પછી પેજ ખુલી જશે. તો આપણે રાહ જોઈએ કે પેજ ખુલી જાય. તો હવે આપણી સામે પેજ ખુલી ગયેલ છે. તો તે ખુલી જતાં આપણી સામે વિભાગ વાઇઝ વિવિધ યોજનાઓની માહિતી જોવા મળશે, જેમાં ખેતીવાડીની યોજનાઓ જેમાં કુલ 49 ઘટકો પૈકી 41 ઘટકો માટે ઓનલાઈન અરજી કરી શકાય છે. તો આપણે તેની સામે રહેલ વિગતો માટે અહીં ક્લિક કરો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ચાલો આપણે તેના ઉપર ક્લિક કરી દઈએ. તો મિત્રો, આપણું પેજ ખુલી ગયું છે. હવે આપણે તેને સ્ક્રોલ કરી અને થોડા નીચે જોઈશું એટલે વિવિધ ઘટકો આપણને જોવા મળી રહ્યા છે. તો મિત્રો, સિસ્ટમમાં થોડો ફેરફાર થયેલ છે. તો ઘટકની સામે આપણને સીધી માહિતી જોવા મળતી હતી અહીંયા, તેના બદલે હવે અહીંયા વધુ માહિતી માટે અહીં ક્લિક કરોનો ઓપ્શન આવી ગયો છે. તો હવે દરેક ઘટકમાં આ પ્રમાણે હશે. તો અહીંયા આપણે ક્લિક કરશું એટલે તેની માહિતી આપણે ખુલી જાય છે. તો આ પ્રમાણે માહિતી આપણે જોઈ શકીએ છીએ. તો હવે આપણે સ્ક્રોલ કરી અને ટ્રેક્ટરનું ઘટક છે ત્યાં આપણે જઈએ. તો ક્રમ નંબર 8 ઉપર ટ્રેક્ટરનું ઘટક આપણને જોવા મળી રહ્યું છે. તો ક્રમ નંબર 8 ઉપર જઈ અને વધુ માહિતી માટે અહીં ક્લિક કરો તેના ઉપર ક્લિક કરતા તેની માહિતી જોવા મળે છે. તો મિત્રો, તમામ ખેડૂતો માટે ટ્રેક્ટર 40 પીટીઓ હોર્સ પાવર સુધીના ખર્ચના 25% અથવા તો 45,000ની મર્યાદામાં, એ બેમાંથી જે ઓછું હોય તે. અને ક્રમ નંબર 2 ઉપર છે કે તમામ ખેડૂતો માટે ટ્રેક્ટર 40 પીટીઓ હોર્સ પાવરથી વધુ અને 60 પીટીઓ હોર્સ પાવર સુધી ખર્ચના 25% અથવા તો 60,000ની મર્યાદામાં, એ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થાય છે. એટલે કે મિત્રો, જે 40 હોર્સ પાવર સુધીનું ટ્રેક્ટર તમે ખરીદો છો તો ખર્ચના 25% અથવા તો 45,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થાય છે. અને જો 40થી 60 હોર્સ પાવર સુધીમાં તમે ટ્રેક્ટર ખરીદો છો તો તમને 60,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થાય છે. અને ટ્રેક્ટર માટે ખેતીવાડી ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ એમ્પેનલમેન્ટમાં સમાવિષ્ટ ઉત્પાદકના એમ્પેનલ થયેલ ટ્રેક્ટર મોડલ તેમના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થીએ ખરીદી કરવાની રહેશે. એટલે કે માન્ય વિક્રેતા પાસેથી ખેડૂતે આ ટ્રેક્ટરની ખરીદી કરવાની રહેશે, તો જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. અને તમે અત્યારે જો લાભ લ્યો છો તો ત્યાર પછી પુનઃ લાભ લેવા માગતા હોય તો 10 વર્ષ પછી પુનઃ લાભ લઈ શકો છો. તો આ માટેની અરજી 6/3/2021 એટલે કે આજથી લઈ અને 30/4
2021 સુધી કરી શકાય છે। તો ચાલો હવે અરજી કરો ઉપર આપણે ક્લિક કરી લઈએ છીએ। તો મિત્રો અહીંયા ઇન્ટરનેટની સ્પીડ થોડી સ્લો હોવાના કારણે સમય લાગી રહ્યો છે। તો મિત્રો સૌ પ્રથમ આપણને આ પ્રમાણેનું પોપઅપ બોક્સ જોવા મળશે જેમાં કેટલીક સૂચનાઓ આપવામાં આવેલી છે। તો તેના ઉપર આપણે ઓકે આપી દેવાનું રહેશે। ત્યાર પછી આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળશે જેમાં આપણે અહીંયા પસંદ કરેલું જૂથ ખેતીવાડીની યોજનાઓ છે, પસંદ કરેલું મુખ્ય ઘટક ટ્રેક્ટર છે, ત્યાર પછી આજની તારીખ અને સમય જોવા મળી રહ્યો છે। અને નીચે લખેલ છે કે તમે રજિસ્ટર્ડ અરજદાર છો, તો તેના માટે આપણે અહીંયા જો રજિસ્ટર્ડ અરજદાર હોય તો હા ઉપર ટિક માર્ક રાખવાનું છે અને નહીંતર ના ઉપર ટિક માર્ક રાખવાનું છે। ત્યાર પછી આગળ વધવા ક્લિક કરો, તેના ઉપર ક્લિક કરી દેવાનું છે। જે ક્લિક કરતાં પેજ લોડ થઈ જશે અને એપ્લિકેશન કરવા માટેના આ પ્રમાણેનું સ્ક્રીન આપણને જોવા મળશે જેમાં આપણે નવી અરજી કરવા માટે નવી અરજી કરવા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીંયા પહેલા જ ઓપ્શન છે મિત્રો, તો આપણે તેના ઉપર ક્લિક કરી દઈએ છીએ। તો તેના ઉપર ક્લિક કરતાં પેજ લોડ થઈ અને આપણી અરજી ખુલી ગઈ છે જેમાં સૌ પ્રથમ અરજદારની વિગતનો ઓપ્શન છે। તો તેમાં અરજદારે સૌ પ્રથમ પોતાનું નામ, પિતાનું નામ અને અટક લખી લેવાના છે। તે લખ્યા બાદ ડ્રોપડાઉન લિસ્ટમાંથી જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરી લેવાના છે। જો અહીંયા ક્લિક કરશો એટલે તમામ જિલ્લાઓની લિસ્ટ આપણને જોવા મળશે। જેવો તમે જિલ્લો પસંદ કરી લેશો એટલે તાલુકાનું લિસ્ટ ખુલી જશે। દાખલા તરીકે આપણે અહીંયા જિલ્લો પસંદ કરી લીધેલ છે, તો પેજ લોડ થઈ અને ત્યાર પછી તેના તાલુકાઓનું લિસ્ટ આપણને જોવા મળશે। તો અહીંયા આપણે તાલુકાઓનું લિસ્ટ પણ જોઈ રહ્યા છીએ। તો આમાં કોઈ પણ તાલુકાનું લિસ્ટ આપણે તાલુકો પસંદ કરી લઈશું એટલે તે તાલુકાના ગામનું લિસ્ટ ખુલી જાય છે। અને ત્યાર પછી અહીંયા ડ્રોપડાઉનમાંથી આપણે જે ગામમાં અરજી કરવા માગતા હોઈએ તે ગામ પસંદ કરી લેવાનું રહેશે। ત્યાર પછી અરજદારે પોતાનું સરનામું લખી લેવાનું છે, તો અહીંયા પૂરેપૂરું સરનામું લખવાનું રહેશે જેના માટે 3 અલગ અલગ બોક્સ આપવામાં આવેલ છે। ત્યાર પછી અહીં પિનકોડ લખી લેવાનો છે, ત્યાર પછી અહીંયા લિંગમાં સ્ત્રી કે પુરુષ જે હોય તે સિલેક્ટ કરી લેવાનું છે, ત્યાર પછી જાતિ આવે છે, તો જાતિમાં આર્થિક રીતે નબળા, ST, SC અને OBC જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવાનું છે। ત્યાર પછી ખેડૂતનો પ્રકાર આવે છે, તો અહીંથી ખેડૂતનો પ્રકાર તેમાં નાના ખેડૂત હોય, સીમાંત ખેડૂત હોય કે મોટા ખેડૂત જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછીનો ઓપ્શન છે કે તમે દિવ્યાંગ છો કે કેમ, તો અહીંયા જો તમે દિવ્યાંગ હોય તો હા અને ન હોય તો ના સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી જો તમે ઈમેલ એડ્રેસ ધરાવતા હોય તો ઈમેલ એડ્રેસ ટાઈપ કરી લેવાનું છે, તમારો મોબાઈલ નંબર ટાઈપ કરી લેવાનો છે અને ત્યાર પછી તમારો આધાર કાર્ડ નંબર અહીં ટાઈપ કરી લેવાનો છે અને તે ટાઈપ કર્યા પછી અહીંયા જે એકરાર આપેલ છે તેમાં ટિક માર્ક કરી લેવાનું રહેશે। તે ટિક માર્ક કર્યા પછી વળી પાછા 3 અલગ અલગ પ્રશ્નો જોવા મળે છે જેમાં તમે આત્માનું રજિસ્ટ્રેશન ધરાવો છો, તમે સહકારી મંડળીના સભ્યો છો, તમે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્યો છો, આ 3 અલગ અલગ પ્રશ્નો જોવા મળી રહ્યા છે। તો તેને તમારી રીતે હા અથવા ના સિલેક્ટ કરી લેવાનું છે। આટલી વિગતો નાખ્યા પછી આપણે બીજા પોર્શનમાં આવી જઈએ છીએ જેમાં બેંકની વિગત આપણે દાખલ કરવાની હોય છે। તો તેમાં સૌ પ્રથમ આપણે અહીંયા IFSC કોડ નાખી અને બેંકની માહિતી શોધવાની રહેશે, ત્યાર પછી બેંકનું નામ, બેંકનો જિલ્લો, બેંકની બ્રાન્ચ પસંદ કરી લેવાની છે અને બેંકનો ખાતા નંબર ટાઈપ કરી અને ફરીથી તેને કન્ફર્મ કરવાનો રહેશે અને ત્યાર પછી બેંકની પાસબુક પ્રમાણે તમારે અહીંયા તમારું નામ ટાઈપ કરી લેવાનું છે અને બેંક પાસબુક પ્રમાણે અહીંયા તમારે તમારું સરનામું પણ ટાઈપ કરી લેવાનું છે। તો અહીં આપણે બેંકની વિગતો પૂરી થઈ જાય છે। ત્યાર પછી જમીનની વિગત આવી જાય છે જેમાં તમે કેવા પ્રકારના ખાતેદાર છો તે પસંદ કરી લેવાનું છે, તો અહીંથી તે પસંદ કરી શકાય છે। તો જમીન રેકોર્ડ ધરાવું છું કે ટ્રાઇબલ લેન્ડ ધરાવું છું
તેમાં જે લાગુ પડતું હોય તે પસંદ કરી લેવાનું છે. તો અહીંયા આપણે જમીન રેકર્ડ ધરાવીશું તેના ઉપર ટિક માર્ક રાખી દઈએ છીએ એટલે પેજ લોડ થઈ જશે અને ફરીથી ખુલી જશે. ત્યાર પછી આપણે અહીંયા જિલ્લો તાલુકો અને ગામ જે આપણે ઉપર એડ્રેસમાં પસંદ કર્યા હતા તે ઓટોમેટિક આવી જાય છે અને અહીંયાથી આપણે આપણો ખાતા નંબર સિલેક્ટ કરવાનો હોય છે. તો અહીંયાથી ખાતા નંબર સિલેક્ટ કરી અને ત્યાર પછી તેના ખાતેદારના નામ જોવા મળશે. તો જે ખાતેદારના નામથી અરજી કરવા માગતા હોય તે ખાતેદારનું નામ સિલેક્ટ કરી લેવાનું રહેશે અને ત્યાર પછી છેલ્લે રેશન કાર્ડની વિગતમાં આપણે આવી જઈએ છીએ. તો રેશન કાર્ડની વિગતમાં આપણે અહીં બોક્સમાં સૌ પ્રથમ રેશન કાર્ડ નંબર નાખવાનો રહેશે અને ત્યાર પછી સર્ચ ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવા સર્ચ ઉપર ક્લિક કરશું એટલે રેશન કાર્ડમાં જે નામો ચાલતા હશે તે નામનું લિસ્ટ જોવા મળશે. તેમાંથી જે નામથી આપણે અરજી કરતા હોઈએ તે નામ સામે ટિકમાર્ક કરી લેવાનું છે અને તે ટિકમાર્ક કર્યા પછી આ કેપ્ચા કોડ છે તે નીચેના બોક્સમાં ટાઈપ કરી લેવાનો છે અને છેલ્લે અરજી સેવ કરો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું અરજી સેવ કરો ઉપર ક્લિક કરશો એટલે તમારો અરજી નંબર છે તે જનરેટ થઈ જશે. જે અરજી નંબર તમારે લખી લેવાનો રહેશે. તો આ પ્રમાણે અરજી એકદમ સરળતાથી કરી શકાય છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો જો તમે અરજીમાં કોઈ સુધારા વધારા કરવા માગતા હોય તો અહીંયા બીજો ઓપ્શન છે અરજી અપડેટ કરવા ક્લિક કરો અને સુધારા વધારા કંઈ ન કરવાના હોય તો અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો. તેના ઉપર જઈ તમારો અરજી નંબર નાખી અને અરજીને કન્ફર્મ કરવાની રહેશે. જો તમે અરજી કન્ફર્મ નહીં કરી હોય તો તમારી અરજી માન્ય ગણવામાં આવશે નહીં, તેનું ખાસ ધ્યાન રાખજો ખેડૂત મિત્રો. ત્યાર પછીનો ઓપ્શન છે અરજી પ્રિન્ટ કરવા ક્લિક કરો. હવે અરજી કન્ફર્મ થઈ ગયા પછી અહીંયા અરજી પ્રિન્ટ કરવા ઉપર ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો જેવું અરજી પ્રિન્ટ કરવા પર ક્લિક કરશો એટલે આ પ્રમાણેની સ્ક્રીન ખુલી જશે જેમાં અહીંયા તમારે તમારો અરજી નંબર ટાઈપ કરવાનો છે, ત્યાર પછી જમીનનો ખાતા નંબર ટાઈપ કરવાનો છે અથવા તો રેશન કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે અને ત્યાર પછી પ્રિન્ટ ઉપર આપશો એટલે તમારી અરજીની PDF આપણને જોવા મળશે. ત્યાર પછી તે પ્રિન્ટમાં સહી કરી અને તેનું સ્કેન કરી અપલોડ કરવા માગતા હોય તો આ બોક્સ ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યાર પછી અન્ય ડોક્યુમેન્ટ હોય તે અપલોડ કરવા માટે છેલ્લા ટેબમાં ક્લિક કરવાનું રહેશે. તો આ પ્રમાણે એકદમ સરળતાથી ટ્રેક્ટરની સહાય મેળવવા માટેની અરજી કરી શકાય છે. તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિંદ, વંદે માતરમ.